નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી વિજય ન્યૂ ગોલ્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્વાધ્યાય 1 થી 5નો અભ્યાસ કર્યા બાદ આજે આપણે સ્વાધ્યાય 1.6નો અભ્યાસ કરીશું. મિત્રો, 1.6 ભણતા પહેલાં એક ફોર્મ્યુલા, એક સૂત્ર છે જે તમારે યાદ રાખવું છે કે એક્સ યોગગણ વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદગણ વાય. આપણે યોગગણ, છેદગણ, ગણને ભણ્યા છીએ, પણ આ યોગગણ અને છેદગણ વચ્ચેનો સંબંધ કેવો છે કોઈ પણ ગણોનો? તો આ જે ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાની છે. આના ઉપર આખું સ્વાધ્યાય 1.6નો અભ્યાસ કરવાનો છે. જોઈએ મિત્રો, દાખલામાં જે નંબર ઓફ એક્સની વેલ્યુ આપી દીધી છે, નંબર ઓફ વાયની વેલ્યુ આપી દીધી છે, યોગગણની વેલ્યુ આપી દીધી છે અને છેદગણ આપણે મેળવવાનો છે. માત્ર કિંમત મૂકો આપણે સમીકરણમાં, તો યોગગણની 38 વેલ્યુ છે, એક્સની 17 છે, નંબર ઓફ વાયની 23 છે, તો આપણે મેળવવું છે. અને હું સૂત્રનો કૃતા કરીશ, તો સૌપ્રથમ પહેલાં આ બંનેનો સરવાળો કરીએ એટલે 40, બંનેનો સરવાળો 40 થશે. આ બાજુ આવશે એટલે માઇનસ થશે, આ છે સોરી માઇનસ છે પ્લસ થશે, પ્લસ છે માઇનસ થશે. તો 40માંથી 38 કાઢો એટલે કેટલા વધે છે આપણી પાસે? 2. તો આમ નંબર ઓફ એક્સ છેદગણ વાય આન્સર છે આપણો 2. દાખલા નંબર 2 જોઈએ તો 2 ગણ એક્સ ને વાય માટે બંનેનો યોગગણ છે એમાં 18 આપેલા છે આપણને, નંબર ઓફ એક્સના ઘટક છે 8 આપેલા છે, વાયના ઘટક છે 15 આપેલા છે. તો બંનેના છેદગણના કેટલા ઘટક છે મેળવવું છે. આપણી ફોર્મ્યુલા છે નંબર ઓફ એક્સ યોગ વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. આની વેલ્યુ 18 છે, એક્સની વેલ્યુ 8 છે, વાયની વેલ્યુ 15 છે. બંનેની બાદ બાકી કરીએ, ફોર્મ્યુલા છે એટલા માટે. હવે આપણે આને સૂત્રનો કરતા કરીએ, એને સૂત્રનો કરતા કરશું તો સૌપ્રથમ આ બંનેનો સરવાળો 23, 18 આ બાજુ માઇનસ થશે, આ માઇનસ છે પ્લસ થશે. 23માંથી 18 કાઢો એટલે કેટલા વધે છે? 5. તો આમ નંબર એક્સ છેદ વાયમાં 5 ઘટક છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3માં 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલે અને 20 અંગ્રેજી બોલે, કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બોલી શકે? કેટલી વ્યક્તિઓ શું કરી શકે? હિન્દી અને અંગ્રેજી બોલી શકે. 400 પૈકી દરેક વ્યક્તિ આ 2 પૈકી ઓછામાં ઓછી એક ભાષા તો બોલી જ શકે છે. મિત્રો, જુઓ શું કહે છે રકમ. હિન્દી બોલતા હોય એવા વ્યક્તિને આપણે એ જ કહીએ અને અંગ્રેજી બોલતા હોય એને ઈ કહીએ, હિન્દી અને અંગ્રેજી માટે. તો ટોટલ કેટલા વ્યક્તિઓ છે? 400. જો એટલા માટે કીધું કે ઓછામાં ઓછી એક ભાષા તો બોલે જ, અથવા હિન્દી બોલતા હોય અથવા ઇંગ્લિશ, કોઈ પણ એક તો બોલતા જ હોય એટલે એનો યોગગણ થશે. એવા ટોટલ કેટલા છે? 400. હિન્દી બોલી શકે એવા 250 અને અંગ્રેજી બોલી શકે એવા 200. તો આપણે શું કરવાનું છે? કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? ક્લિયર છે? એટલે આપણે છેદગણ મેળવવો છે. આપણી ફોર્મ્યુલા છે નંબર ઓફ એચ યોગ ઈ બરાબર નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ એચ છેદ ઈ. વેલ્યુ 400 છે, આની 250, આની 200. આપણે આ મેળવવાનું છે. બંનેનો સરવાળો 450, આ બાજુ આવશે એટલે પ્લસ થશે, આ માઇનસ થશે. તો 450માંથી 400 બાદ કરશું એટલે કેટલા વધે છે આપણી પાસે? 50. તો આમ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે તેવા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 50 છે તેવું કહી શકીએ. દાખલા નંબર 4 જોઈએ. જો 2 ગણો એસ અને ટીમાં, એસમાં 21 ઘટક, ટીમાં 32 ઘટક, બંનેમાં એટલે કે છેદગણ 11 ઘટક હોય તો યોગગણમાં કેટલા ઘટક? તો ફોર્મ્યુલા છે આપણી નંબર ઓફ એસ યોગ ટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એસ પ્લસ નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ એસ છેદ ટી. તો 21 વેલ્યુ 32 માઇનસ 11, આ બંનેનો સરવાળો 53માંથી 11 કાઢો એટલે કેટલા વધે છે? 42 એટલે કે 42. આપણો આન્સર આવશે 42. નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 5 જોઈએ. 2 ગણ એક્સ અને વાયમાં, ગણ એક્સમાં 40 ઘટક, યોગ ગણમાં એટલે કે બંનેમાં એક્સમાં હોય અને વાયમાં હોય અથવા બંનેમાં કોઈ પણ એકમાં હશે બરાબર, એવા 60 ઘટક કોઈ પણ એકમાં હોઈ શકે બરાબર છે, એવા ટોટલ ઓછામાં ઓછા એકમાં તો હશે જ એવા 60 ઘટક અને બંનેમાં હોય એવા 10 ઘટક, તો વાયના ઘટક મેળવવાના છે. આપણી ફોર્મ્યુલા છે નંબર ઓફ એક્સ યોગ વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય. વેલ્યુ 60 આપી છે, 40 આપી છે, મેળવવાનો છે વાય અને આ છેદગણની વેલ્યુ 10 આપી છે. તો 40માંથી 10 કાઢો એટલે 30 વધે છે. આને સૂત્રનો કરતા કરશું એટલે 60 માઇનસ 30 થશે એટલે કેટલા વધે છે? 30.
તો આમ માત્ર વાયના ઘટક છે એવા કેટલા મળે છે આપણને? ત્રીસ. દાખલા નંબર છ જોઈએ. 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી પસંદ કરે, 52 વ્યક્તિઓ ચા પસંદ કરે તથા દરેક વ્યક્તિમાં બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણ તો છે જ, તો કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરે છે? મિત્રો, હમણાં આપણે જોઈએ એ રીતે ઓછામાં ઓછું એક તો પસંદ કરે જ છે કોફી અથવા ચા, તો 70 જણા. એટલે જુઓ મિત્રો, કોફી પસંદ કરનારને એ કહીએ અને ચા પસંદ કરનારને બી કહીએ, ઓછામાં ઓછું કંઈક તો છે જ. 70 વ્યક્તિઓમાં એ નહીં હોય તો બી હશે, બરાબર? એવું કંઈક તો હશે જ. એવા કેટલા છે ટોટલ? 70 વ્યક્તિઓ. તો નંબર ઓફ એ યોગ બી 70, એ હોય કોફીવાળા એવા 37 અને બી એટલે કે શું થઈ રહ્યું છે આપણે, ચા પસંદ કરનારા 52. તો નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે જ બી. આપણી ફોર્મ્યુલા મુજબ વેલ્યુ 70 છે, 37 છે, 52 છે, મેળવવાનું છે. તો અહીંયા 37 વત્તા 52 એટલે 89 થશે. આ બાજુ આવશે એટલે પ્લસ થશે, આ માઇનસ થશે. 89માંથી 70 કાઢીશું એટલે કેટલા વધે છે? 19. તો આમ કોફી અને ચા બંને પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 19 છે આપણો આન્સર છે. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ. 65 વ્યક્તિઓના જૂથમાં 40 ક્રિકેટ પસંદ કરે છે અને 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી? કેટલી ટેનિસ પસંદ કરે છે અને 65 વ્યક્તિઓ પૈકી આ બંને બે વ્યક્તિ ઓછામાં ઓછી કોઈ એક રમત તો પસંદ કરે જ છે? તો જુઓ મિત્રો, સરળતા માટે આપણે ક્રિકેટ પસંદ કરે છે તેને એ કહીએ અને ટેનિસ પસંદ કરીને બી કહીએ. રકમમાં ધ્યાન આપજો કે ઓછામાં ઓછું એક રમત તો પસંદ કરવાની જ છે. ટોટલ 65 વ્યક્તિઓ છે. તો હમણાં જોઈએ એમ નંબર ઓફ એ યોગ બી, એ જો ક્રિકેટ નહીં હોય તો ટેનિસ હશે, બરાબર? કંઈક તો હશે જ, ઓછામાં ઓછું એક છે એટલે 65 આવશે. એ ક્રિકેટ પસંદ કરનારા 40 અને એ છેદ બી, કારણ કે આપણને આપી દીધેલું છે કે 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે, એવા 10 છે, બરાબર? તો કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે શું મેળવવાનું છે? અને કેટલી ટેનિસ પસંદ કરે છે, માત્ર ટેનિસ પસંદ કરતા હોય, બરાબર, એવા આપણે મેળવવાના છે. તો માત્ર ટેનિસ પસંદ કરતા હોય એવા આપણે પહેલાં મેળવી લઈએ આપણી ફોર્મ્યુલા મુજબ, કે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. વેલ્યુ આપી દીધી છે, કંઈ પણ પસંદ ઓછામાં ઓછું એક તો પસંદ કરતા હશે. આ ક્રિકેટ પસંદ કરે છે, ટેનિસ પસંદ કરે, મેળવવાના છે, બંને પસંદ કરે છે, એવા 10 છે. તો બંનેનો બાદ બાકી કરીએ એટલે 30 આ બાજુ આવશે, એટલે માઇનસ 65માંથી 30 કાઢો એટલે કેટલા વધે? 35. તો ટેનિસ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી મળે છે? 35. હવે બીજો પ્રશ્ન એમ છે મિત્રો, આના આ જ દાખલામાં બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે માત્ર ટેનિસ પસંદ કરે પરંતુ ક્રિકેટ પસંદ ન કરે એવી વ્યક્તિઓની સંખ્યા આપણે મેળવવાની છે. તો ટેનિસ પસંદ થાય પરંતુ તેમાં કોઈ ક્રિકેટ પસંદ કરે નહીં, એવું આપણે બાદ બાકી કરીશું. જો આપણે બાદ બાકીમાં જોયું કે આમાં શું જવાબ આવે, માત્ર પહેલો જે ગણો છે એના જ ઘટક આવશે. તો બીજો જે પહેલો ઘટક છે એ કોણ છે? માત્ર ટેનિસ પસંદ કરે છે એવા, એમાંથી જે ક્રિકેટ પસંદ કરતા હશે એ તો બાદ કરી નાખશું ને. તો આપણે બી માઇનસ એ મેળવવાનું છે. તો બી માઇનસ એ મેળવવું હોય તો ટોટલ જે ગણ છે એટલે કે ટેનિસ પસંદ કરે છે એમાંથી એ છેદ બી બાદ કરીએ, બરાબર? કારણ કે જે ટેનિસ રમે છે, બરાબર, એ બંનેમાં તો હશે જ, કારણ કે ટેનિસ ખાલી ટેનિસ રમતા હોય એ ક્રિકેટ પણ રમતા હશે. તો જે ટેનિસ રમે છે એમાંથી બાદ શું કરશું? જે બંને રમતા હશે એ, બરાબર, જે ક્રિકેટની સાથે સાથે ટેનિસ રમે છે એ બાદ કરી નાખીએ. ટેનિસ તો રમે જ છે પણ સાથે ક્રિકેટ પણ રમે છે, તો એને આપણે બાદ કરી નાખીએ તો વધે શું? માત્ર બી. માત્ર બી એટલે કોણ? માત્ર ટેનિસ રમતા હોય એવા. તો નંબર ઓફ બી માઇનસ એ આપણે મેળવવું છે. તો નંબર ઓફ બી માઇનસ એ છે બી. તો 35 આપણે મેળવ્યા, અહીંયાથી બંને રમતા હોય 10, તો 25. 25 એવા વ્યક્તિઓ છે જે માત્ર ને માત્ર ટેનિસ રમે છે, બરાબર છે? 10 વ્યક્તિઓ હતા જે ટેનિસ અને ક્રિકેટ બંને રમે છે, તો એમાંથી 10 આપણે બાદ કર્યા, બંને રમતા થાય એવા. તો માત્ર ટેનિસ રમતા એવા કેટલા મળે છે આપણને? 25. તો આપણો આન્સર આવશે 25. ક્લિયર છે મિત્રો? ત્યારબાદ દાખલા નંબર 8. એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે. ફ્રેન્ચ બોલે એને એ કહીએ અને સ્પેનિશ બોલે એને બી કહીએ, બરાબર છે? તો ફ્રેન્ચ બોલે એવા કેટલા છે? 50. સ્પેનિશ બોલે એવા 20 છે. અને 10 વ્યક્તિઓ બંને બોલે છે ભાષા, સ્પેનિશ અને ફ્રેન્ચ, તો એવા 10 થશે. તો કેટલી વ્યક્તિઓમાં બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા તો બોલી જ શકે એ,
એટલે કે ફ્રેન્ચ બોલતા હોવા જોઈએ અથવા સ્પેનિશ, કંઈક તો બોલતા જ હોવા જોઈએ ઓછામાં ઓછું, કંઈક તો યોગગણ મેળવવાનો છે. તો ફોર્મ્યુલા મુજબ નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો વેલ્યુ 50 આપી, 20 આપી, 10 આપી, હે ને, બંનેમાં વહેવા. તો 50 વત્તા 20 70 માઇનસ 10 એટલે કેટલા વધે છે? 60. તો ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી મળે છે? 60 મળે છે, જે આપણો આન્સર છે. ઓકે મિત્રો, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. આ સાથે આપણે 1.6 સ્વાધ્યાય પૂર્ણ કરીશું. ઓકે, થેન્ક યુ.